ચલો ફરીથી હું ચાર્ટ રિપીટ કરું. હવે આપણે સમજવાના હતા નવી પદ્ધતિ એ જ્વન શુદ્ધિકરણ છે. આપણે એ જોતા હતા કે અશુદ્ધ ધાતુમાંથી ધાતુ કેવી રીતે મળે, એમાં આપણે પ્રવાહીકરણ પછી નિસ્યંદન વિદ્યુત વિભાજન જોયું. આજે આપણે જોવાના છીએ જ્વન શુદ્ધિકરણ. એનો જે સિદ્ધાંત છે દીકરા, એ કંઈક એવો છે કે અશુદ્ધિઓ હોય એ ધાતુના ઘન સ્વરૂપના બદલે પ્રવાહી સ્વરૂપમાં વધારે દ્રાવ્ય હોય છે. અર્ધવાહકો ખાસ કરીને એમાં જર્મેનિયમ, ઓકે, પછી એની અંદર સિલિકોન, ઓકે, પછી એની અંદર બોરોન, પછી એની અંદર ગેલિયમ અને પછી એની અંદર ઇન્ડિયમ. આ ચારે ચાર જે છે, ઓકે, આવી જે ધાતુઓ હોય એના શુદ્ધિકરણ માટે વપરાય. એનો પ્રિન્સિપલ એવો છે કે ધારો કે આ તમારી એક, ધારો કે આ સિલિકોનનો સળિયો છે અને અશુદ્ધ છે, અને એમાં અશુદ્ધિ તરીકે તમે સમજો તો આ એમાં અશુદ્ધિ છે એવું સમજીએ. તો હવે હું શું કરીશ, હીટર લઈશ અને એને અહીંયા પીગાળીશ. અહીંયા હીટર લઉં, ઓકે, અહીંયા આગળ હું હીટર લઈશ એટલે આ ભાગ પીગળે. કેટલો ભાગ પીગળે? તો આટલો ભાગ પીગળે, ઓકે. મોદી નેન્સી આજે છે પીગળિત ભાગ કહેવાય, ઓકે. હવે તમે સમજો આ શુદ્ધિઓ છે. તો અહીંયા હવે હું શું કરીશ ખબર, કે આને હું થોડુંક આગળ લઈ જાઉં, ખાસ સમજજો. આની આ તે સળિયો હતો, બધી અશુદ્ધિઓ હતી. હવે હું હીટરને સહેજ આગળ લઈ જાઉં. એટલે પહેલા જે ભાગ શું થઈ ગયો હતો દીકરા, પહેલા જે ભાગ પીગળી ગયો હતો એ હવે એ પીગળીને એ ભાગ અહીંયા આવશે, આ ભાગ પીગળશે. બીજું કે પાછળનો જે ભાગ હતો અશુદ્ધિઓ આમાં હશે, પણ હવે કેવું થાય, આની અંદર જે અશુદ્ધિઓ હતી, તમને અશુદ્ધિઓ નહીં દેખાય ને, ખબર છે, ડાર્ક કરી દેખાશે. આ અશુદ્ધિઓ હતી એ હવે બેક સાઈડ નથી રહેવાની દીકરા, અહીંયા અશુદ્ધિઓ હશે, અહીંયા અશુદ્ધિઓ આવી ગઈ, સમજો આખી વસ્તુ, ઓકે. અહીંયા અશુદ્ધિઓ આવી ગઈ, પણ આજે પાછળથી જયારે પીગળિત સ્વરૂપ આવે, હવે અશુદ્ધિઓ પાસે બે વસ્તુ છે, એક આ ઘન સ્વરૂપ છે અને આ પ્રવાહી સ્વરૂપ છે. તો અશુદ્ધિઓ શું કહેશે ખબર, કે ભાઈ હું તો પાછળ ના રહું, હું તો સાથે જ ચાલીશ, હું તો જે છે એ સાથે જ ચાલીશ. એટલે અશુદ્ધિઓ હોય એ પાછી ફટાફટ શું થશે દીકરાઓ, એ આ પીગળિત ભાગમાં આગળ ચાલે. મતલબ હવે ધારો કે હજુ આગળ જઈએ તો હીટર જે છે ક્યાં પહોંચશે, સમજો. આ સિલિકોન છે, ઓકે. હવે આપણે હીટરને ધારો કે અહીંયા પહોંચાડી દીધા, સમજો, અહીંયા આગળ. તો હવે આ ભાગ જે છે એ ધીમે ધીમે પીગળિત ભાગ આગળ આવશે, અને પાછળનો જે ભાગ હોય દીકરા એ ઘન સ્વરૂપે થવા લાગે. પણ વસ્તુ કેવું થાય કે આપણી અશુદ્ધિને પાછળ લેવું જ નથી, આપણી અશુદ્ધિને તો પીગળિત સ્વરૂપમાં દેવું. આ ઘન બને ને એ ઘનમાં અશુદ્ધિને નથી રહેવું. અશુદ્ધિને બધું ને ક્યાં રહેવું છે ભાઈ, અહીંયા જ રહેવું છે. આ બધી અશુદ્ધિઓ છે તો ધીમે 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 અશુદ્ધિઓ પણ આગળ આવશે અને છેલ્લે કટકાને કટ કરી દે અને અશુદ્ધિઓ દૂર કરી દે. બીજું કે હવે શું કરવું પડે, તો આમની આસપાસ જે છે આખું આમ વ્યવસ્થિત આખું ટેન્ક હોય, નિષ્ક્રિય વાયુઓ રાખે. જો વાયુઓ હોય ઓક્સિજન એવા બધા, તો અહીંયા ધાતુની બાષ્પ બને, અહીંયા હિલિયમ આર્ગન એવા નિષ્ક્રિય વાયુ રાખવાના. કારણ કે અહીંયા બહુ ગરમ કરો, હીટરના કારણે જો તાપમાન વધી જાય, તો એવું બની શકે કે ભાઈ આજુબાજુની હવા સાથે પ્રક્રિયા કરે, પણ એકચ્યુઅલી અહીંયા એવું થતું નથી, અહીંયા આગળ એવું થતું નથી, આવું છે, ઓકે. એટલે આપણે હિલિયમ અને નિયોન રાખવાના, અહીંયા ઊંડા વાયુઓ રાખવાના. અને બીજું કે આ મોબાઈલ હીટર કહેવાય, હીટર જે છે એ સતત શું થતા હશે દીકરા, હીટર જે છે એ સતત આગળ ને આગળ ચાલતા હશે. આ રીતનું હોય, હું તમને સમજાવું કે આખું એક કઈ રીતનું છે, ઓકે. સો પ્લીઝ કોન્સન્ટ્રેટ, સમજો. આ એનો સિદ્ધાંત છે. એક જ સેકન્ડ હું તમને કહું, ઓકે. જુઓ આ જે છે એકદમ શુદ્ધ સ્વરૂપે તમારે જોઈતું હોય ને ધાતુ, તો આ પદ્ધતિ વાપરવાની. જુઓ અહીંયા આ આખું, જો આ હીટર છે આમ આડછેદ લીધેલો છે,
આજે છે કોપરના તમે સમજો હીટર છે, આપણે કેમ ઓલું પાણી ગરમ કરવાનું હીટર હોય એવું આ કોઇલ હોય, ગૂંચળું હોય, અને આજે છે આ જો ઇમ્પ્યોર, આજે છે ને ઇમ્પ્યોર મેટલ છે, જેટલા કાળા કલરનું દેખાય છે ને, જે આખો સળિયો છે, એના ટાઈપનો સ્ફિયર છે. શું કામ? હિલિયમની એના આગળ, કે એ જો અહીંયા ગરમ થાય, જો કદાચ બાષ્પ બને તો એની સાથે અહીંયા ઓક્સિજન ને નાઇટ્રોજન હોય તો તે ઓક્સાઇડ ને નાઇટ્રાઇડ બનાવી દે, પણ આપણે એવું બનાવવાનું નથી, આપણે તો ધાતુ જ રાખવી છે, એટલે ઇનટ રાખવાનું. હવે સમજજો, હવે શું કરશે જુઓ તમે, આ સળિયાના એક છેડા ઉપર આ હરી ફરી શકે એવું હીટર રાખેલું છે. જુઓ હવે, જો આ હીટર આગળ વધે એટલે આ પીગળે, સમજ્યા તમે? હવે જેવી મેટલ આગળ વધતા આ હીટર આગળ વધે એવા શું થશે, મેટલ જે છે શું થવા લાગશે, પીગળવા લાગશે. ચલો પછી જે જ્યારે પણ એ આગળ વધે તો પ્રવાહી ભાગ જે આ પ્રવાહી છે અને આ ઘન છે, તો અશુદ્ધિઓ હોય ને પ્રવાહીમાં પ્રવાહીમાં આગળ આગળ જતી જાય. કેમ એવું થાય? કારણ કે તમારી અશુદ્ધિ પ્રવાહી સ્વરૂપમાં વધુ પીગળી છે. મેટલ કુલ્સ ડાઉન એન્ડ ક્રિસ્ટલાઇઝ. અહીંયા જે ધાતુ હોય એ ઠંડી પડે અને ઘન સ્વરૂપમાં ફેરવાય. વારંવાર કરવું પડે આમ, તમે સમજી શકો છો. જો અશુદ્ધિઓ આગળ આગળ જતી જાય છે ને એક સમય એવો આવશે કે બધી ઇમ્પ્યોરિટી છેલ્લે ભેગી થશે અહીંયા, અને આ એકદમ પ્યોર, અહીંથી આમ કટ કરી નાખવાનું, અહીંથી કટ કરી નાખવાનું, એટલે અશુદ્ધિ નીકળી. ઘણી વખત વારંવાર વારંવાર આમ કરો એટલે જો થોડી ઘણી અશુદ્ધિ રહી ગઈ હોય તો એ બધી છેડે આવી જાય, અને છેડાને કટ કરી નાખવાનો. જર્મેનિયમ, સિલિકોન, ગેલિયમ, બોરોન, ઇન્ડિયમ એ આના દ્વારા બનાવવામાં આવે છે, સેમ કન્ડક્ટરમાં ઉપાય. ચલો આટલી વસ્તુ ક્લિયર. ચલો હજુ ભાઈ આપણી પાસે એક બીજી વસ્તુ છે, જો તમને ઝોન રિફાઇનિંગમાં સમજાવી શકીશ. ઓકે ચલો, ઝોન રિફાઇનિંગ. આ પણ બહુ મસ્ત છે સમજવા જેવું. આ બધી ધાતુના શુદ્ધિકરણ માટે વપરાય. તો સમજો, કયા વૈજ્ઞાનિક દ્વારા શોધવામાં આવી હતી મને બી નથી ખબર, ચિંતા ના કરો. જે તમારી અશુદ્ધિઓ હોય એ પ્રવાહી અવસ્થામાં વધારે દ્રાવ્ય, અશુદ્ધિ પ્રવાહીમાં વધુ દ્રાવ્ય હોય એટલે જ આ વાપરી શકાય. ખાસ સમજો, જો કે ઉપર ઓલું હીટર છે, આ સળિયો છે આખો. ઓકે સળિયો છે, અશુદ્ધ ધાતુનો શું છે, આ સળિયો છે દીકરા. ઓકે આજુબાજુમાં ઇનર એન્વાયરમેન્ટ હોય, સાંભળજો હીટર ને નીચે લાવશે. ઓકે બસ સમજો, અહીંયા પાછું એ સોલિડિફાય થઈ જશે. હવે અશુદ્ધિ ક્યાં જાય? પીગળિત અવસ્થામાં. એટલે અશુદ્ધિ તો એમ કે આ તો બધું ઘન બનવા લાગ્યું, અમને તો પ્રવાહી અવસ્થામાં ગમે, એટલે અશુદ્ધિઓ પ્રવાહી અવસ્થામાં નીચે આગળ વધે. અશુદ્ધિઓ પણ સાથે સાથે પ્રવાહી અવસ્થામાં આગળ વધતી જાય. છેલ્લા છેડે પહોંચે ત્યારે શું થાય સમજો, નીચે હોય અશુદ્ધિ બધી ભેગી થઈ જાય, કટ, એને કટ કરી નાખો. ચલો બસ બહુ થઈ ગયું, આપણે આપણા ટોપિક પર આવી જઈએ. સો ઇઝ ઇટ ક્લિયર? હા થઈ ગયું ક્લિયર, દીકરા મસ્ત કે નહીં?
यस सर। ओके प्रयारी तो है। चलो नेक्स्ट पर बात करें, ये भी हमारा वीडियो में मस्त बताई दो, बाष्प अवस्था शुद्धिकरण। बाष्प अवस्था शुद्धिकरण एम बे पद्धति आवे, पहला बाष्प अवस्था शुद्धिकरण छे शू से समझो। हवे एक नवी पद्धति मोस्ट टाइम भी है, आ बने मोस्ट टाइम भी है, बाष्प अवस्था शुद्धिकरण में वही शुद्धिकरण कि अहिया आगे अपनी पास जो अशुद्ध धातु है। ओके समझ हूँ करवाने को खास समझ, अपनी पास धारो कि आ धातु है। ओके एनी अंदर अशुद्धिओ पण छे, आ अशुद्धिओ छे, अहियाँ का खास समझो, अहियाँ कौन से दिखा धातु छे ने बीजू कौन छे अशुद्धि छे, ला आपणे शुं करवानुं खबर, अहियाँ आगळ धातु ने योग्य बाष्पशील संयोजन में फेरवानुं, आपणे अहियाँ आगळ शुं करशुं दिखा, अहियाँ आगळ धातु ने योग्य જે છે બાષ્પશીલ સંયોજનમાં ફેરવશું અને ત્યારબાદ આપણે શું કરવાનું છે, ત્યારબાદ આપણે શું કરવાનું છે, બધા નામ દેખાય છે ને આજે લીટા પડે એનું નામ દીકરો દેખાય તમને? યસ સર, કાઢી નાખું એને, ચાલો તો યુટ્યુબમાં વિડીયો જોઈ લઈએ, ચાલો લાસ્ટ ચાન્સ આપીએ, અત્યારે મને કંઈ નથી કહેતું, ઓકે અંસારી 28 ધ્યાન રાખજે ભાઈ તું, ધાતુને યોગ્ય બાષ્પશીલ સંયોજનમાં ફેરવવાનું, પછી એ બાષ્પશીલ સંયોજનનું તમારે શું કરવાનું રહેશે, એ બાષ્પશીલ સંયોજનનું વિઘટન કરવું, તમે બાષ્પશીલ સંયોજનનું દીકરા શું કરી નાખશો, વિઘટન કરી નાખશો, બાષ્પશીલ સંયોજનો તમારે શું કરવાનું રહેશે દીકરો, વિઘટન કરવું, આથી અંતે શું મળી જશે તમને, આથી અંતે ધાતુ મળે, કેવી રીતે તમે સમજો, ધારો કે એક મોન્ડ પદ્ધતિ છે, આમાં બે વસ્તુ ખાસ, આ બે સ્ટેપ ખાસ ફોલો થવા પડે, પહેલું યોગ્ય તાપમાને બાષ્પશીલ સંયોજન બનવું પડે, પછી બાષ્પશીલ સંયોજન એટલું બધું સ્થાયી ને મજબૂત ના હોવું પડે કે ભાઈ એ છૂટું જ ના પડે, ઉદાહરણ આપું તમને, ધારો કે અહીંયા મારી પાસે આ એક ધાતુ છે આખી, ઓકે ધારો કે મારી પાસે આ ઝીંક નિકલ ધાતુ છે અને આ જે છે બધી અશુદ્ધિઓ છે, આ બધી અશુદ્ધિઓ છે, તો હું શું કહીશ, મારે તો આ નિકલ જ જોઈએ ખાલી, એટલે હું આની પ્રક્રિયા સીઓ સાથે કરાવીશ, સીઓ સાથે, સીઓ એટલે કાર્બન મોનોક્સાઇડ, એ સીઓ શું કરે ખબર, એ નિકલને જઈને પકડી આવે, ચાર સીઓ જઈને નિકલને જઈને પકડી આવે, કેમ આપણે ગાડી હોય કાદવમાં પડી જાય તો ક્રેન મગાવીએ, અને ક્રેન જે હોય એ ક્રેન આખું શું કરે, એ ક્રેન આખી ગાડીને બહાર કાઢે અને પછી આપણે એને ધોઈ નાખીએ, અહીંયા એવું જ છે, અહીંયા નિકલ હતું તો ચાર સીઓ જશે અને અહીંયા નિકલના પરમાણુને પકડે, ચાર સીઓ એને ઘેરીને ખેંચી લેશે, આમ સમજ્યા તમે, એટલે નિકલ વત્તા ફોર સીઓ, નિકલ વત્તા ફોર સીઓ એ બાષ્પ બનાવે, બાષ્પને ઉડવા નહીં દેવાની, આ બાષ્પ તો 330 થી 350 કેલ્વિને બને, તમારે બાષ્પને ઉડવા નહીં દેવાની, બાષ્પને ભેગી કરવાની અને પાછું બહુ તાપમાન આપવાનું 450 થી 470 કેલ્વિ, અને ત્યાં શું કરવાનું, બહુ ગરમ કરો એટલે નિકલ અને ફોર સીઓ છૂટા પડી જાય, અહીંયા જે નિકલ મળ્યું ને એ શુદ્ધ હશે, અશુદ્ધિઓ તો અહીંયા પડી રહેશે, ત્યારે અહીંયા કેવું મળશે નિકલ શુદ્ધ, આ પદ્ધતિને મોન્ડ પદ્ધતિ કહેવાય, કઈ પદ્ધતિ કહેવાય દીકરા, મોન્ડ પદ્ધતિ, સર હજી થોડી ઓછી સમજ પડે છે, ચિંતા ના કરો, આપણી પાસે બધી ટેકનિક છે, હમણાં તમને બધું જ ખ્યાલ આવી જશે, ઓ નો ઓ નો, ચલો આશા રાખું કે તમને જે છે આ બધું વ્યવસ્થિત દેખાતું છે, છેક નીચેનો ભાગ દેખાય છે રાઈટ,
Yes or no? Yes. Yes. નિકલ અને પ્લસ કોણ છે દીકરા બધી અશુદ્ધિ. હવે શું થશે હું તમને કહું, આ બાજુથી સીઓ નાખવાનું, સીઓ સીધું અંદર એન્ટર થશે, કલર ચેન્જ કરી નાખો સીઓ. એટલે આ જે ધાતુ હોય એ ધાતુ જે છે એ NiCO4 બનાવી દેશે, NiCO4 એટલે બાષ્પ હોય અને NiCO4 ની બાષ્પ અહીં આવશે. બાષ્પ તો ઉપર ચડતી હોય એટલે આ ટાવર છે ને ડીકમ્પોઝિશન ટાવર કહેવાય. આ ટાવર કેવા કહેવાય દીકરા? ઓકે ઓકે, આ NiCO4 છે. હવે આને ડીકમ્પોઝિશન ટાવર કહેવાય. આને તમે બહુ ગરમ કરો, આને તમે બહુ ગરમ કરો, હવે શું થાય ખબર છે? અને ગરમ એટલે અહીંયાથી આ છૂટું પડી જાય, નિકલ જે છૂટું પડે એ તરત કરતું 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 નિકલ ક્યાં આવે ખબર? નીચે આવવા લાગે અને સીઓ જે છે એ પાછો અહીંયાથી લઈને પાછો અહીંયા આવે. પાછો સીઓ ક્યાં જાય ખબર? અહીંયાથી લઈને આ પાઇપથી લઈને અહીંયા પાછો સીઓ આવે, પાછો બીજા નિકલ સાથે જોડાય અને અહીંયા તમને જે છે એ જે નિકલ મળે એ કેવો મળે? એકદમ શુદ્ધ નિકાલ મળે. ચલો રેડી છો જોવા માટે આખી પ્રોસેસ? યસ ઓર નો? પણ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની, બે વસ્તુ ધ્યાનમાં રાખજો કે પહેલા તો યોગ્ય તાપમાને બાષ્પશીલ સંયોજન બનવું પડે, યોગ્ય તાપમાને બાષ્પશીલ સંયોજન બનવું પડે. અને બીજું એ યાદ રાખજો કે એનું શું થતું હોવું જોઈએ દીકરાઓ? વિઘટન પણ થતું હોવું જોઈએ. અહીંયા વિઘટન નહીં થયું, બનવું પણ જોઈએ અને વિઘટન પણ થવું જોઈએ, તો જ આ વપરાય, નહીં તો નહીં વપરાય. ઓકે ચલો જુઓ શાંતિથી. વાવ હવે દેખાય, જુઓ નીચેથી કયો વાયુ આવે છે? કહો તો કયો વાયુ આવે છે? એ કોને પકડશે? એમાંથી અશુદ્ધિને પકડશે કે નિકલને? નિકલને. બનાવશે નિકલને પકડીને? NiCO4. સબ કુછ બરબાદ હો ગયા. ક્યા મજાક હૈ? એડ આઈ ડોન્ટ વોન્ટ એડ. આવું થાય એડ તો છે આ ગેમ ની એડો ડેડ. શું કરવાની કોણ? બાય બાય સ્કીપ એડ. ચલો આપણે અહીંયા હતા. જો આખું અહીંયાથી સીઓ આવે છે, અહીંયા નિકલ છે, ઉપર NiCO4 છે, અહીંયા ડીકમ્પોઝ થાય, નિકલ નીચે બેસી જાય. યસ ઓર નો? હા ડન. ચલો થઈ ગયા રેડી. હવે બીજી પદ્ધતિ આવે દીકરા, તો હવે હું તમને ફરીથી યાદ કરાવી દઉં કે મોન્ડ પદ્ધતિ કોને કહેવાય અને કેવી રીતે કામ કરવાની છે. ઓકે ચલો હવે ખાસ સમજો. મોન્ડ પદ્ધતિમાં આપણે કેવી રીતે કહી શકીએ તો ખાસ સમજો કે અહીંયા આગળ જે અશુદ્ધ નિકલ હોય એને અશુદ્ધ લખું છું. કોની સાથે પ્રક્રિયા કરશે? દીકરા +4 CO. કેટલું તાપમાન? 330 થી 350. અહીં શામાં ફેરવાઈ જશે? NiCO4 માં ફેરવાશે. પછી ની વાત કરીએ તો NiCO4 જે છે એ શું થશે?
450 કેલ્વિન ઓકે અને અહીંયા આગળ આવી જશે Ni પ્લસ 4CO ઇઝ ઇટ ક્લિયર યસ ઓર નો આ કેના કો તો દીધા યસ ઓકે ગુડ ગુડ હા ઓકે હવે સમજો કે Ni પ્લસ 4CO ત્યારબાદ કેવી રીતનો આવશે તો કે ખાસ સમજો તો આ વિઘટન થઈ ગયું આ જે નિકલ મળે કેવો છે દીકરા એકદમ શુદ્ધ આ કઈ પદ્ધતિ કે મૌન પદ્ધતિ હવે આવી જે એક બીજી પદ્ધતિ છે દીકરા અને એને કહેવામાં આવે છે વાન આર્કિલ પદ્ધતિ તમને કઈ પદ્ધતિ પૂછવી એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે ઓકે બીજી કઈ પદ્ધતિ છે વાન આર્કિલ પદ્ધતિ ઘણી વખત નીટમાં પૂછાયેલું છે ધ્યાન રાખજો વાન આર્કિલ પદ્ધતિમાં કેવી રીતે હોય તો અહીંયા આગળ ઝર્કોનિયમ અને ટિટેનિયમના શુદ્ધિકરણ માટે આ વપરાય મેસેજ જોયો તમે લોકોએ કયો 10 મિનિટ છે આપણી પાસે પછી આપણે પાછું રીજોઇન કરશું ઝર્કોનિયમ અને ટિટેનિયમ જેવી કેટલી ધાતુના શુદ્ધિકરણ માટે આ પદ્ધતિ વપરાય ઓકે બધા જ ઓક્સિજન અને નાઇટ્રોજનને દૂર કરવા માટે પણ ઘણી ઉપયોગી છે ઓકે હવે અંદર ઘણી વખત શું હોય કે ઝર્કોનિયમ અને ટિટેનિયમમાં પણ જો તે ઓક્સિજન અને નાઇટ્રોજન એવા પરમાણુ રહી ગયા હોય ઓકે તે અશુદ્ધિઓને દૂર કરવા માટે વપરાય છે ઓકે કરવાનું શું હોય શૂન્યાવકાશમાં શૂન્યાવકાશ એટલે કાં તો નિષ્ક્રિય રાખો અથવા શૂન્યાવકાશમાં ઝર્કોનિયમ અને ટિટેનિયમને આયોડિન સાથે ગરમ કરવામાં આવે છે આયોડિન સાથે તમારે શું કરી દેવાનું દીકરાને ગરમ કરવામાં આવે છે હવે થાય કેવું ખબર આમ થઈ જશે ZR પ્લસ 2I2 અને ઇટ ગીવ્સ યુ ZR I4 અથવા ટિટેનિયમ હોય તો TI લખજો પછી શું કરવાનું કે આ શું બની જાય બાષ્પ બની જાય આ તો બાષ્પશીલ છે હવે આપણે શું કરવાનું કહો અમારે શુદ્ધ ઝર્કોનિયમ જોઈતો હોય તો શું કરવું પડે કહો તો I4 દૂર કરવાનું પણ એમ નહીં એ દૂર કરવા માટે જો ધાનાણી ભૂલ ના થઈ હા ચલો ક્લિયર કરી દેને ધાનાણી ધાનાણી ભૂલ ના થઈ ધ્યાન રાખજો હવે સમજો હવે આને શું કરવાનું ખબર આ જે ZR I4 બન્યો હોય ને એને 1800 કેલ્વિન જેટલા તાપમાને ગરમ કરેલા ટંગસ્ટન તાર ઉપરથી પસાર કરવાનું તો 1800 કેલ્વિન જેટલા તાપમાને ગરમ કરેલા અને ટંગસ્ટન તાર પરથી શું કરવામાં આવે છે દીકરો પસાર કરવામાં આવે છે આમ જે શુદ્ધ તાર આમ શુદ્ધ ધાતુ તે તાર પર જમા થાય છે ઓકે લઈથી એ તૂટી જશે અને પાછું ZR પ્લસ 2I2 હા સર એક વિડીયો બતાવો ને ચલો વિડીયોમાં જોજો તમે લોકો હા સર વિડીયોમાં જોજો અહીંયા ખાસ જો અહીંયા આગળ શૂન્યાવકાશ કરેલો આખું જે વેક્યુમ સિસ્ટમ છે ઓકે અને અહીંયા આયોડિન છે લખો અહીંયા પર હું લખી દઉં તમને આ સમજો આ જે ભાગ છે આયોડિન છે આયોડિનની બાષ્પ બને આ શું છે ક્રૂડ મેટર આ ઝર્કોનિયમ છે અશુદ્ધ એટલે એની સાથે જોડાય એટલે ત્યાં કોણ બની જાય ZR I4 પછી એ ક્યાં આવશે પછી તમે વચ્ચે દેખાય તમને આ ગ્લાસ ટુ મેટલ સીલ ટંગસ્ટન ઇલેક્ટ્રોડ દેખાય છે આ ટંગસ્ટન એની ઉપર ZR જમા થઈ જાય અને આયોડિન જે છે એ પાછો મળે ઇન શોર્ટ પહેલા આયોડિન સાથે અશુદ્ધ ધાતુ છે કલર ચેન્જ કરવો પડશે ભાગો જો ફરીથી આ I2 છે અને આ જે છે અશુદ્ધ ઝર્કોનિયમ છે આ ભાગ એટલે ત્યાં શું થાય એ ઝર્કોનિયમ સાથે I2
ZR I4 બનાવી દે છે. પછી એ ZR, ધારો કે આ ZR I4 છે, ધારો કે આ ગ્રીન કલર છે ZR I4 નો, અને એ ZR I4 ક્યાં જશે? પછી ટંગસ્ટન ઉપર. અને ત્યાંથી જે તમારી પ્યોર ધાતુ છે, આ તમારું ઝર્કોનિયમ જે છે શુદ્ધ, એ જમા થઈ જશે અને I2 દૂર થઈ જશે. સમજે? એક વાર વિડીયો ચાલુ શરૂ કરું તો તમને બધી જ ખ્યાલ આવી જશે. તમને વિડીયો અડધો દેખાતો એવું લાગે છે, દેખાય છે વિડીયો ક્લિયર? રાઈટ, નહીં વાંધો. ચલો આ આયોડિન છે અને આ ઇમ્પ્યોર ટિટેનિયમ અને ઝર્કોનિયમ છે. હવે જો આયોડિન અંદર આવ્યું અને એના કારણે ZRI4 બની ગયું. ઓકે, ઓકે, આ પ્યોર મેટલ આપે છે. જુઓ, ઓકે, હવે છેલ્લી પદ્ધતિ ખબર પડી ગઈ દીકરા? હવે હા કે ના પાડો? સર યસ. હા બોલો. યસ સર. હા બોલો બોલો. સાંભળો. યસ સર. ફ્રેન્ડ ને આમાંથી ડાઉટ હોય બોલો. કોઈને ડાઉટ છે કે બોલ, વિચારો, એને સાંભળવા દો. આ ઝેડર કઈ તો છૂટું પડશે પછી ટંગસ્ટન માંથી. બોલો, ટંગસ્ટન બહુ ગરમ હોય યાર, બહુ ગરમ હોય, એને અડે એટલે એને ગરમી મળે એટલે છૂટું પડી જાય. હા હા, કેમ છૂટું યાર, ગાંડા કાઢે તું. ખાલી સવાલ પૂછવા માટે પૂછ્યું એવું નથી લા. ના, મને એવું લાગ્યું કે ખાલી તારે ક્વેશ્ચન પૂછવું હશે એટલે તે પૂછ્યું. સાંભળ, જો તને વચ્ચે દેખાય છે, આ વચ્ચે જો લાલ લાલ થઈ ગયો, જો આ જરા રે. હવે જો, હવે તું તે મને શું પૂછ્યું કે કેવી રીતે એ છૂટું પડે? તો અત્યારે ઝેડર I4 જો ક્યાં છે, ટંગસ્ટન ફિલામેન્ટ ઉપર છે અને બહુ જ ગરમ હોય. જો પછી હું થાય, જો કેટલું તાપમાન અહીંયા દેખાડે જો, તો 1800. હા, પતી ગયા 1800. તો આપણે પ્યોર ટિટેનિયમ અહીંયા જમા થશે. હવે જે છે એ છે, હવે જુઓ, હવે નેક્સ્ટ છેલ્લી પદ્ધતિ છે ક્રોમેટોગ્રાફી. ક્રોમેટોગ્રાફી એટલે કઈ થાય ખબર તમને? ક્રોમેટોગ્રાફી એટલે કઈ થશે કહો તો? ક્રોમેટોગ્રાફી એટલે ગુજરાતીમાં શું કહેવાય? એટલે અધિશોષણ આપણે જોયું ને ક્રોમેટોગ્રાફી, સિલિકા જેલ ને માટી હોય એ. ધોરણ 11 માં બી ભણેલા છો. ચલો ફરીથી રિવાઇઝ કરીએ, પણ એની માટે મારે પહેલા મીટિંગ એન્ડ કરવી પડશે. સો પ્લીઝ બધા જ આપણે શું કરશું, પહેલા મીટિંગ એન્ડ કરીએ અને ફરીથી. ક્યાં ગયું?